ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સાંભળીશું પવિત્ર પાવન શ્રાવણ માસમાં શિવલિંગ પર ચડાવવામાં આવતી ભગવાન શિવજીની પ્રિય પાંચ વસ્તુ. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે શિવજીને આ પાંચ વસ્તુ ચડાવવાથી ભોળાનાથ મનુષ્યના તમામ દુઃખ સંકટ અને કષ્ટને હરી સુખ અને સંપત્તિ આપે છે. શિવ ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરવા શ્રાવણ મહિનામાં તેમને બીલીપત્ર અર્પિત કરે છે. પરંતુ બીલીપત્ર સિવાય શિવજીને પાંચ બીજા પાંદડા પણ ખૂબ જ પ્રિય છે. આજે જાણીશું આ શ્રાવણ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માટે બીલીપત્રની સાથે સાથે કયા કયા પાંદડા ચડાવીને ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. એક તો છે ભાંગ. ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું હોય તો તે ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી કે શિવલિંગ પર અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજું છે ધતુરો. ધતુરાના ફળ અને પાન ઔષધિ તરીકે ખૂબ જ કામમાં આવે છે. શિવપુરાણમાં જણાવ્યું છે કે શિવજીને ધતુરો ખૂબ જ પ્રિય છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે. ત્રીજું છે આંકડો. આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેને માનસિક અને શારીરિક તેના તમામ પ્રકારના કષ્ટોને દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવજીને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેના દુઃખ દારિદ્ર્યને પણ દૂર કરે છે. ચોથું છે પીપળાના પાન. પુરાણોમાં ઉલ્લેખ છે પીપળાના વૃક્ષમાં ત્રિદેવોનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્ત શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રકોપથી બચાવે છે. પાંચમું છે દુર્વા એટલે કે ઘાસ. દુર્વા એટલે કે ઘાસ વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. તો આ હતું શિવજીના પ્રિય પાંચ પાનનું મહાત્મ્ય. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓમ નમઃ શિવાય.